हेलो नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू मने वासुदेव विद्या यूट्यूब चैनल में निधि गोरे चाप सारे करो छु सेमेस्टर बीजु लेक्चर नंबर 22 और बीजु विषय गणित चैप्टर नंबर 10 छे हमारा अंको उमेर आपने आपने आ चैप्टर में गया लेक्चर में जो है तू एक गरोड़ी होती तो जुदा जुदा रास्ता पर शायद मैंने तेरे जीवड़ा खावा था ए जीवड़ा गरोड़ी ने खावा माटे जे एने कुल બધા જીવડા ખાવા છે તો આપણે એવો રસ્તો પસંદ કરીને શોધતા હતા કે ત્યાં એ રસ્તા પર જેટલા કાણા આવે 3 આવે કે 4 આવે એમાં જેટલા જેટલા જીવડા હોય એનો સરવાળો આપણને જે પ્રશ્નમાં પૂછેલો હોય એના બરાબર આપણે જીવડાનો સરવાળો કરી લીધા હતા તો આજે આપણે પેજ નંબર 114 ઉપર પ્રશ્ન નંબર 8 છે આ પ્રશ્ન પર ખૂબ જ સારો છે એમાં શું સૂચના કીધી છે કે વેપારી છે એક એ દુકાનમાંથી ખરીદેલા માલની વિગત આપેલી છે આ વિગત આપણને અહીંયા આપી છે ને એ એક વેપારીએ દુકાનમાંથી ખરીદેલો માલ છે હવે એને એક કિનારેથી બીજા કિનારે નાના જવાનું છે નદી છે વચ્ચે તેને આ એક બાજુના કિનારાથી સામેની બાજુના કિનારા પર જવું છે નાવમાં જવું છે હવે નાવ છે એ વધુમાં વધુ 30 કિલો વજનના લઈ જઈ શકે તેમ છે તો વેપારી ત્રણેય વસ્તુઓમાંથી 30 કિગ્રા વજન બીજા કિનારે કઈ કઈ રીતે લઈ જશે ખાલી સ્થાનમાં સાચો જવાબ લખવાનો છે અહીંયા આપણને જ્યાં જ્યાં ખાલી સ્થાન આપેલા છે ત્યાં આપણે જે યોગ્ય જવાબ આપતો હશે તે લખશું તો ચાલો આપણને અહીંયા કુલ શાકભાજી માલ કેટલો છે તો કે શાકભાજી એનો વજન સેવા છે 1 કિલોગ્રામમાં તો આપણને અહીંયા 3 શાકભાજી આપેલા છે ડુંગળી બટાકા અને કોબીજ હવે એ ત્રણેયનો સરવાળો કુલ 35 કિલો વજન થાય છે ડુંગળી છે એ બધી ડુંગળી કુલ 9 કિલો ડુંગળી છે 20 કિલો બટાકા છે અને 6 કિલો કોબીજ છે હવે આ બધા ત્રણેય વસ્તુઓના જે વજન છે એનો સરવાળો 35 કિલો થાય છે તો બધો માલ આપણે એક કિનારેથી બીજા કિનારે વેપારી લઈ જઈ નહીં શકે પરંતુ એક 30 કિલો વજનના જ નાના સમાયન છે એટલે 30 કિલો શાકભાજી વેપારી એક કિનારેથી સામેના કિનારે નાપમાં લઈ જઈ શકશે તો એનું ઉદાહરણ જોઈએ આપણે પહેલા 9 કિલો ડુંગળી ઘીની અને 1 કિલો કોબીજ નાપમાં મૂકી દીધા હવે નાપ છે એ 30 કિલો વજન છે એ ખમી શકે બરાબર તો 9 કિલો ડુંગળીને 1 કિલો કોબી એટલે એ વજન 10 કિલો થઈ ગયો તો 30 કિલોમાં કેટલો વજન અચી ઘટે 30 માંથી 10 બાદ કરશું તો શું વધશે 20 કિલો એટલે બટાકા કેટલા એને એમાં ગોઠવવા પડશે 20 કિગ્રા બટાકા બરાબર સમજણ બધાને આ ત્રણેય શાકભાજીના વજનનો સરવાળો 30 થઈ જવો જોઈએ હવે એના પછી કે 9 કિગ્રા ડુંગળી 9 કિગ્રા ડુંગળી અને 5 કિગ્રા કોબીજ લીધી 9માં મૂકી તો 9 ને 5 કેટલા થાય 14 પછી 30 કિલો વજન કરવા માટે કેટલા કિલો બટાકા એમાં આપણે મૂકવા પડશે 30 માંથી 14 બાદ કરશું તો 16 આવશે બરાબર એટલે અહીંયા આપણે લખવું પડશે 16 કિગ્રા બટાકા સમજાઈ ગયું બધાને 9 9 5 એટલે 14 થાય 14માં આ 16 કિલો ઉમેરા એટલે આપણને 30 કિલો વજન નામમાં ભરી દીધો એના પછી છે 9 કિગ્રા ડુંગળી અને 4 કિગ્રા કોબીજ 9 ને 4 કેટલા થશે 13 તો 30 કિલો વજન કરવા માટે 13 કિલો વજન છે તો હજી કેટલા કિલો વજન એમાં આપણે બીજું મૂકવો પડશે કે 17 કિલો બટાકા કેટલા મૂકવા જોશે 17 કિલો બટાકા 30 કિલો વજન પૂરો કરવા માટે નામમાં મૂકવા જોશે પછી 9 કિલો ડુંગળી મૂકી દીધી 2 કિલો કોબીજ મૂકી દીધી 9 ને 2 સરવાળો કરીએ તો 11 થાય કુલ વજન કરવો છે 30 કિલો નામમાં 30 કિલો વજન સમાઈ શકે તો 11 કિલો વજન થઈ ગયો છે તો 30 માંથી 11 બાદ કરશું તો બટાકા કેટલા એમાં મૂકવા પડશે 19 કિલો બટાકા નામમાં મૂકવા જોશે
થઈ જાય
કેવો સરસ મજાનો આ દાખલો હતો. સરખી રીતે સમજી વિચારી અને તમારે પણ તમારી સાથે ગણતરી કરવાની છે. બધાને ખૂબ જ મજા આવી હશે આ દાખલો ગણવામાં. તો તમારે સારા અક્ષરે સાત અક્ષરમાં લખી લેવાનું છે અને આ પ્રશ્ન તમારી રફ બુકમાં પણ તમારે સરખું સમજી અને એક વખત લખવાનું છે. થેન્ક યુ.